अमरेली आम आदमी पार्टी द्वारा दारूबंदी वाला गुजरात में बोटाद में थे लठ्ठाकांड अंगे की नैतिक जवाबदारी भागरूपे गुजरात गृहमंत्री और मुख्यमंत्री राजीनामा की मांग साथ कलेक्टर ने आवेदनपत्र पाठव्युं। अमरेली आम आदमी पार्टी द्वारा दारूबंदी वाला गुजरात में बोटाद में थे लठ्ठाकांड अंगे की नैतिक जवाबदारी भागरूपे गुजरात गृहमंत्री और मुख्यमंत्री राजीनामा की मांग साथ राज्यपाल ने संबोधी कलेक्टर ने आवेदनपत्र पाठव्युं। आवेदनपत्र प्रमाण गुजरात बरवाड़ा में थे लठ्ठाकांड में 55 थी वधु लोकोए पोताना जीव गुमाव्या छे। आ पहली वक्त लठ्ठाकांड नहीं थयो, पहला पण केटलाय लोको लठ्ठाकांड में मृत्यु पाम्या छे। आ लठ्ठाकांड की तपास में अत्यार सुधी कई थयुं नथी। 5 दिवस थोड़ी जगह रेड पड़े, 2 नाना देशी दारूना अड्डा चलावनार लोको पकड़ाई अने आखी वात त्यां ज पूरी थई जाय छे। आ घटना बहुत दुखद छे अने जनता बहु ज आक्रोशित छे। जे परिवार में लोकोना मृत्यु थया छे ए परिवार कई रीते पोतानुं गुजरान चलावशे? वारंवार आवी घटनाओ लोकोनो प्रशासन परथी भरोसो उठी रह्यो छे। गांधी अने सरदारना गुजरातमां नशाबंदी होवा छतां चारे बाजू दारूनुं खुल्ले આમ વેચાણ ચાલે છે અને ખરાબ દારૂ પીને લોકોના જીવ જઈ રહ્યા છે। આનાથી સાબિત થાય છે કે ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી પોતાની જવાબદારી નિભાવી શકતા નથી, તો તાત્કાલિક ધોરણે તેમને પદભ્રષ્ટ કરવામાં આવે। અંતમાં જણાવ્યું છે કે રાજ્યપાલ કોઈ ભેદભાવ રાખ્યા વિના કડક પગલાં લેશે અને પીડિતોના પરિવારને ન્યાય અપાવશે। હું નિકુંજ સાવલિયા, અમરેલી જિલ્લા પ્રમુખ। આજે અમે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા હતા કે જે લઠ્ઠાકાંડ થયું છે જેમાં 57થી પણ વધારે લોકો મૃત્યુ પામ્યા છે એની ગંભીર નોંધ લેતા એની સંવેદના માટે અમે આવેદનપત્ર આપવા આવ્યા હતા, જેમાં અમે ગૃહપ્રધાનનું તથા સીએમ સાહેબનું રાજીનામાની માગણી કરીએ છીએ, કેમકે બંને પોતાની જવાબદારીમાં નિષ્ફળ નીવડ્યા છે। જ્યારે આ સરકાર કોઈ તાઇફાની વાતો હોય કે બીજી કોકની ઉપર લાંછન લગાવવાની વાતો હોય તો 10-10 ફેરું 20-20 ફેરું ટ્વીટ કરે છે, મીડિયામાં આવે છે, આજે એનું એક પણ સ્ટેટમેન્ટ નથી આવ્યું કે આમાં મૃત્યુ પામેલા કે દોષીઓ માટે શું કરવું છું। તપાસ બેસાડશે, 5-7 દિવસ એની શું કહેવાય જગ્યાએ રેડો પાડશે, 2-5 જણાને ખોટા સાચાને પકડશે, પાછું હતું એનું 27 વર્ષના રાજમાં લોકોએ શું કર્યું છે? શું લોકોને લૂંટવાનું, પોતાની મિલીભગતિયાઓને પૈસાવાળા બનાવવાના, ઉદ્યોગપતિઓને દેશને બહાર મોકલવાનું, ડબલ એન્જિનની, આજે તો ટ્રિપલ નહીં ચોપલ એન્જિનની ગામ પંચાયત એમ કહે છે અમારા બાપાની છે, ત્યાંથી લઈને કેન્દ્ર સુધીની સરકાર છે, તેમ છતાં આટલો ભ્રષ્ટાચાર, આટલી બેઈમાની, આ બધું કેમ શક્ય બને છે? એનું એક જ કારણ છે, આ બધા એના આકાઓ એટલે કે નેતાઓ, જનપ્રતિનિધિઓ પોતે જ ભ્રષ્ટ છે, દેશદ્રોહીઓ છે। ખરેખર તો આવા કાંડમાં સંડોવાયેલા તમામ નેતાઓ દેશદ્રોહીઓને સાબિત થવા જોઈએ, નહીં કે કોઈ આંદોલન કરતા હોય એને દેશદ્રોહી સાબિત કરવાનું। આંદોલન કરતા હોય જનતા માટે આંદોલન કરતા હોય છે, આજે અમે નીકળ્યા છીએ તો કોના માટે? જનતા માટે નીકળ્યા છીએ। આજે નાના માણસોને કયો રસ્તો લેવાનો? દારૂ ગુજરાતનું, ગાંધીનું ગુજરાત કહેવાતું હોય જ્યાં દારૂબંધી પેપર ઉપર જ છે, કરોડો રૂપિયાના હપ્તા, તમે બધા પણ જાણો છો, આમાં કોઈ અજાણે નથી કે કોને કેટલા રૂપિયા મળે છે, કેટલા રૂપિયાના હપ્તા જાય છે, ક્યાં કોણ ખાય છે, કોને બંગલા બંધારણ, કોને સાયકલના વેત નહોતા આવ્યા છે, શું કહેવાય અબજોપતિ થઈ ગયા છે, તો કોની રહેમ નજર હેઠળ? ફક્ત ને ફક્ત આ ગુજરાત સરકાર પોતે નિષ્ફળ ગઈ છે 27 વર્ષમાં પણ કંઈ પણ કરવામાં। તો આજે અમે માગણી કરીએ છીએ કે સરકાર પોતે રાજીનામું આપે અથવા તો પોતે દેશ મૂકીને જતા રહે। આ દેશ ગાંધીનો છે, સરદારનો છે, બાબા સાહેબ આંબેડકરનો છે, ભગતસિંહનો છે। અહીંયા અમે જનતાના સુખાકારી માટે અને એને એના હક માટે લડી રહ્યા છીએ। અમારી એટલી જ માગણી છે કે હવે પછીની આવી શરમસીમા બાંધવામાં ન આવે અને ટોટલી લોકોને, દોષીઓને સજા થાય અને ભવિષ્યમાં આવું કોઈ પણ કૃત્ય ન થાય એની તકેદારી રાખો। રાજીનામાની અમારી માગણી છે ગૃહપ્રધાન અને સીએમ સાહેબ।